पंचाष्टिकाय आचार्य भगवान कुंदकुंदाचार्य रचित पंचाष्टिकाय पंचाष्टिकाय नो स्वाध्याय आज अपने शुरू करिए छे। कुंदकुंदाचार्य भगवाने 84 शास्त्रों की रचना करी अने 84 शास्त्रों में अत्यारे वर्तमान में तो घणा ओछा उपलब्ध छे, 9-10 જ ઉપલબ્ધ છે, પણ તે પૈકી જે પરમાગમ કહેવાય છે એવા 5 તો અત્યારે ઉપલબ્ધ છે જ, અને એમાંથી આપણે 4 તો સ્વાધ્યાય પણ પૂરો કર્યો છે। સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને અષ્ટભાવ એ 4 પરમાગમનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે, અને આજે આ 5મું પરમાગમ પંચાષ્ટિકાય એનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ। કુંદકુંદાચાર્ય ભગવાન વિશે કાંઈ વધારે કહેવાની જરૂર નથી, ઘણા શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરીએ છીએ તો દરેક શાસ્ત્રના અભ્યાસ વખતે પણ કુંદકુંદાચાર્ય ભગવાનની વાત તો એક અથવા બીજા પ્રકારે આવે જ છે। છતાં પણ કેટલાક લોકો આપણી સાથે અત્યારે નવા જોડાયા છે તો એમને માટે આ વાત લઈએ છીએ। કુંદકુંદાચાર્ય ભગવાન વિશેની, કુંદકુંદાચાર્ય ભગવાન મહાવીર સ્વામી ભગવાન પછી આશરે 450 વર્ષ પછી થયા, અને એમને પોતાને એવું જ્ઞાન હતું અને સાથે એવી લબ્ધિ પણ પ્રગટ થઈ હતી કે 5 નામોથી જાણીતા થયા હતા, અને એ મહાવીર ક્ષેત્રમાં ગયા હતા। આહારક શરીર દ્વારા નહીં, પરંતુ પોતે ચારણ વિદ્યા દ્વારા મહાવીર ક્ષેત્રમાં ગયા હતા અને ત્યાં સિમંદર પ્રભુની વાણી સાંભળી અને પાછા આવી અને એમણે આ બધા શાસ્ત્રોની રચના કરી। એવા કુંદકુંદાચાર્ય ભગવાનનું આ પંચાષ્ટિકાય નામનું શાસ્ત્ર છે। આ શાસ્ત્રની ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને તથા જયસેન આચાર્ય ભગવાને કરી છે, જેમ સમયસારની ટીકા પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને અને જયસેન આચાર્ય ભગવાને કરી છે, અને બીજા અનેક વિદ્વાનોએ એની ટીકા તો કરી છે, એ જ રીતે આની પણ ટીકા બીજાઓએ પણ કરી છે, પણ આ બે મુખ્ય ટીકા છે। બંને વિદ્વતાથી ભરેલી છે અને બંનેની અંદર પ્રયોજનભૂત વાત આવે છે, એટલે કે મોક્ષ માર્ગનું પ્રરૂપણ એમાં કરવામાં આવ્યું છે એ ટીકા દ્વારા। ટીકા દ્વારા મોક્ષ માર્ગનું પ્રરૂપણ એટલા માટે થયું છે કે કુંદકુંદાચાર્ય ભગવાનની જે ગાથા છે એ ગાથાની અંદર એ ભાવ ભરેલા છે માટે એમાંથી એ વાત નીકળી છે, અને ગુરુદેવે આપણને એ વાત સમજાવી છે। ગુરુદેવ કાંજી સ્વામીને તો કુંદકુંદાચાર્ય ભગવાન પ્રત્યે, સિમંદર પ્રભુ પ્રત્યે એટલો બધો હોભાવ હતો કે એમની વાતને એ જયારે સમજાવતા હોય ત્યારે આપણને એમ લાગે કે એ બધા ભાવોને જાણે કે આપણી સામે પોતે પોતાના હૃદયના ઊંડાણમાં જઈ અને બહાર કાઢતા હોય એવું લાગે। ઘણી વખત તો એવું પણ થાય કે ગુરુદેવ પોતે એવા ભાવમાં તણાઈ જાય કે એ અંદરમાં ઉતરી જાય, એટલે આ મહાન શાસ્ત્ર છે, એના ટીકાકાર પણ એવા મહાન છે, અને એનો જે વિસ્તાર કર્યો એવા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી પણ મહાન છે, અને આપણા સદભાગ્ય આ બધા નો મેળ આપણને પ્રાપ્ત થઈ ગયો છે। પંચાષ્ટિકાયની બે ટીકાઓ છે, એક સમય વ્યાખ્યા નામની ટીકા છે, તે શ્રી અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે, અને બીજી તાત્પર્યવૃત્તિ નામની ટીકા છે, તે જયસેન આચાર્ય ભગવાને કરી છે। એટલે ખરેખર તો જોઈએ
તો આ શાસ્ત્રના કરતા તો મુકુંદાચાર્ય ભગવાન છે. અને બીજી રીતે જો કહીએ તો એમણે જે આ વાત ગ્રહણ કરી છે એ તો જીનવાણીમાંથી આવેલી વાત છે, એટલે પરંપરાએ આપણને તો જીનવાણી આમાંથી પ્રાપ્ત થાય છે. મુકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ પ્રાકૃતમાં છે, અર્ધમાધ્યમમાં છે, અને આ ગાથાઓ પર સમય વ્યાખ્યા નામની સંસ્કૃત ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે. તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનની વાત કરીએ તો એ વિક્રમના 10મા સૈકામાં થયા, એટલે આખરે એ કુંકુંદાચાર્ય ભગવાન પછીથી 1000 વર્ષ પછીથી થયા. અને એ મહાસમર્થ આચાર્ય થયા, ખૂબ જ વિદ્વાન હતા. અને એમણે જે સંસ્કૃતની અંદર ટીકા કરી તો સાથે ને સાથે મૂળ પ્રાકૃત ગાથાઓ છે એનું પણ સંસ્કૃતની અંદર એમણે ભાષાંતર કર્યું, એટલે કે સંસ્કૃતમાં એમણે એ જ ગાથાઓ પણ લખી. મુકુંદાચાર્ય ભગવાનની જે ગાથાઓ અર્ધમાગધી એટલે પ્રાકૃતમાં હતી, તો એ જ ગાથાઓને એમણે સંસ્કૃતમાં લખી, એટલે કે પદ્ય રૂપે, અને ટીકા કરી, એટલે ટીકા પણ સંસ્કૃતમાં જ લખી. એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારની પણ ટીકા લખી છે, પ્રવચનસારની પણ ટીકા એમણે લખી છે, અને આ પંચાસ્તિકાની ટીકા લખી છે, એટલે ત્રણ પરમાગમની ટીકા એમણે લખી છે. એ ઉપરાંત અમૃતચંદ્રાચાર્ય ભગવાને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, તત્વાર્થ સાર વગેરે સ્વતંત્ર ગ્રંથ પણ રચ્યા છે. વળી સમયસાર ના કળશ એ પણ એક સ્વતંત્ર શાસ્ત્ર છે, અને કળશ અમૃત કહેવાય છે, એટલે એ પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું શાસ્ત્ર કહી શકાય. જયસેન આચાર્ય ભગવાને જે ટીકા લખી છે એ પણ અદભુત ટીકા છે, અને એમણે ઘણો વિસ્તાર કર્યો છે. પણ અહીંયા આપણી પાસે આ જે પુસ્તક છે પંચાસ્તિકાએ સંગ્રહ, એ પુસ્તકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને એમણે લખેલ ગાથાઓ લેવામાં આવી છે, અને એના ગુજરાતી ભાષાંતર લેવામાં આવ્યા છે. જયસેન આચાર્ય ભગવાનની સંસ્કૃત ટીકા આમાં નથી લેવામાં આવી, પરંતુ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પંચાસ્તિકાએ ઉપર જે પ્રવચનો આપ્યા છે એ પ્રવચનોમાં સંકલન રૂપે બે પુસ્તક વાર પડ્યા છે, પ્રવચન પ્રસાદ ભાગ એક અને પ્રવચન પ્રસાદ ભાગ બીજો. તો એ પ્રવચન પ્રસાદની અંદર જયસેન આચાર્ય ભગવાનની સંસ્કૃત ટીકા લેવામાં આવી છે, એટલે જેમણે સંસ્કૃતનો સારો અભ્યાસ હોય એ એમાંથી જયસેન આચાર્ય ભગવાનની ટીકા વાંચી અને સમજી શકે એમ છે. પંચાસ્તિકામાં કુલ 173 ગાથાઓ પ્રાકૃતમાં છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને બધી જ 173 ગાથાઓની સંસ્કૃતમાં ગાથાઓ લખી છે, અને એની ટીકા પણ એ રીતે બહુ સુંદર કરી છે. જયસેન આચાર્ય ભગવાને પણ આ 173 ગાથાની ટીકા તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લખી છે. હવે આ ઉપરાંત પંડિત હેમરાજજી પાંડે એમણે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે ટીકા સમય વ્યાખ્યા, એ સમય વ્યાખ્યાની ટીકાનો ભાવાર્થ પ્રાચીન હિન્દીમાં લખ્યો, એટલે પહેલા જે ઢુંઢારી વગેરે જે હિન્દી ચાલતી હતી એમાં એનો ભાવાર્થ લખ્યો, અને એ ભાવાર્થનું નામ બાલાવબોધ ભાષા ટીકા એવું રાખવામાં આવ્યું. પણ એ હિન્દી પ્રચલિત હિન્દી એટલે વર્તમાનમાં જે હિન્દી ભાષા છે એ હિન્દી ભાષા ન હતી, એ પ્રાચીન હિન્દી ભાષા હતી, અને એમાં એમણે લખી હતી. એ પછીથી એ ભાવાર્થ જે હેમરાજજી એ બાલાવબોધ ભાષા ટીકા નામનો જે ભાવાર્થ લખ્યો હતો એ ભાવાર્થને અત્યારની વર્તમાન પ્રચલિત હિન્દીમાં પરિવર્તિત શ્રી પન્નાલાલજી બાકરીવાલે કર્યો. એટલે પન્નાલાલજી બાકરીવાલે આ પ્રચલિત હિન્દી ભાષામાં ભાવાર્થ લખ્યો. અને આપણે પંચાસ્તિકાય પુસ્તકની અંદર
જે ભાવાર્થ લેવામાં આવે છે તે ગુજરાતીમાં જે છે અને કેટલીક જગ્યાએ ફૂટનોટ વગેરેની અંદર પણ એ ભાવાર્થની વાત વગેરે લેવામાં આવી છે. તો એ બધું એમ કહીએ કે શ્રી હેમરાજજીને આભારી છે. ગુજરાતી ભાષામાં જે અનુવાદ કરવામાં આવ્યો છે તે પંડિત હિંમતભાઈએ કર્યો છે. હિંમતભાઈ પોતે પણ વિદ્વાન હતા અને કવિ પણ હતા અને ગુરુદેવની નિશ્રામાં એમણે આ કાર્ય કર્યું છે એટલે આ અનુવાદમાં ક્યાંય ભૂલ રહેવા પામી નથી. બીજી વાત કે એમણે પણ જે મૂળ ગાથાઓ છે એની ગુજરાતી ગાથાઓ લખી છે, ગુજરાતી ભાષામાં એની ગાથાઓ લખી છે. તો એવું આ પુસ્તક કે જેની અંદર મુકુંદાચાર્ય ભગવાનની ગાથા છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ગાથા છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની સંસ્કૃતમાં ટીકા છે અને એ ટીકાના ગુજરાતી ભાષાંતર છે અને જે ગાથા છે એનું પણ ગુજરાતી ભાષાંતર છે અને ભાવાર્થ છે. આ બધા સહિતનું આ મહાન પુસ્તક છે. 50 ટીકા એ બધાએ એક રીતે અથવા બીજી રીતે વસાવી લેવા જેવું છે. એક રીતે એટલે કે એ પુસ્તક રૂપે અથવા તો શક્ય ન હોય તો પોતાના કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં કે ટેબ્લેટમાં રાખવા જેવું પુસ્તક છે, વારંવાર અભ્યાસ કરવા જેવું પુસ્તક છે. હવે બીજી વાત એ છે કે જેમ પ્રવચન સાર પુસ્તક છે એની અંદર નીચે ફૂટનોટ અને ભાવાર્થની વાત વગેરે કેટલું જે રીતે લેવામાં આવી છે એવી રીતે એમાં ફૂટનોટ અહીંયા પણ લેવામાં આવી છે. અહીંયા પણ ઘણી જગ્યાએ ફૂટનોટ લખવામાં આવી છે. ફૂટનોટ તો સમયસારમાં પણ છે પણ પ્રવચન સારમાં એમાં ઘણા શબ્દોના અર્થ વગેરે લેવામાં આવે છે. આમાં પણ એ જ રીતે આખી વાત લેવામાં આવી છે. તો એવું આ 50 ટીકાઈ નામનું શાસ્ત્ર એનો સ્વાધ્યાય આજે આપણે શરૂ કરીએ છીએ. ગુરુદેવના પ્રવચનો ઘણીવાર થયા છે અને એ બધા પ્રવચનોને સંકલિત કરી અને પ્રવચન પ્રસાદ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. એના બે ભાગ છે. એનો પણ આપણે સાથે ને સાથે સ્વાધ્યાય કરીશું. પહેલા 50 ટીકાઈમાંથી આપણે વાત લઈશું અને તે પછીથી આપણે ગુરુદેવના પ્રવચનની વાત લઈશું. એટલે ક્યાંય કોઈ જગ્યાએ આપણને કોઈ વસ્તુ છૂટી ન જાય એટલે કે રહી ન જાય અને જે ભાવ આ શાસ્ત્રમાં લખવામાં આવ્યા છે એ બધા ભાવોને આપણે બરાબર સમજી અને આત્મસાત કરીએ. તો એ અભ્યાસના સાથે આપણે હવે આ 50 ટીકાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. શરૂઆતમાં મંગલિક કરવામાં આવ્યું છે પણ એ મંગલિકની શરૂઆત કરતા પહેલા 50 ટીકાની 173 ગાથા વિશે જરાક સમજી લઈએ કે આમાં 3 અધિકાર છે. પહેલો અધિકાર છે એની અંદર 6 દ્રવ્યની વાત કરવામાં આવી છે એટલે ષટ દ્રવ્ય 50 ટીકાએ એ પહેલો અધિકાર છે. ષટ દ્રવ્ય 50 ટીકાએ વર્ણન એ પહેલો અધિકાર છે અને 6 દ્રવ્યની જે વાત કરવામાં આવી છે એ અહીંયા મોક્ષ માર્ગને અનુલક્ષીને કરવામાં આવી છે. 6 દ્રવ્ય વિશે તો બધા જાણે છે અને ઘણા વિદ્વાનોએ, ઘણા મહાપુરુષોએ, પંડિતોએ બધાએ 6 દ્રવ્યની વાત કરી છે. બધા 6 દ્રવ્યની વાત તો કરે છે એટલે કોઈને એમ લાગે કે 6 દ્રવ્ય વિશે તો અમે જાણીએ છીએ, એમાં શું નવું છે? પ્રભુ મુકુંદાચાર્ય ભગવાન જયારે 6 દ્રવ્યની વાત કરતા હોય ત્યારે એમાં ઘણું નવું હોય. મુકુંદાચાર્ય ભગવાન જો 6 દ્રવ્યની વાત કરતા હોય તો એમાંથી તમને મોક્ષ માર્ગમાં લઈ જાય, તમને સમ્યક દર્શન થઈ જાય એવા ભાવ થાય એવી વાત આવે એટલે આ કોઈ સામાન્ય વાત નથી. વાત 6 દ્રવ્યની છે પણ 6 દ્રવ્યમાં જે અપેક્ષાથી 6 દ્રવ્યને સમજવાના છે એ અતિ મહત્વનું છે. અને આપણો સ્વાધ્યાય પણ અધ્યાત્મલક્ષી સ્વાધ્યાય છે. આગમમાંથી અધ્યાત્મ કઈ રીતે બહાર કાઢવું એ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી સિવાય બીજા કોઈને ભાગ્યે જ આવડતું હતું. વર્તમાનમાં પણ ઘણા મહાપુરુષો, વિદ્વાનો
આપણને મળે, પરંતુ ગુરુદેવ કાંજીસ્વામીએ આ શાસ્ત્રોમાં આગમની વાતમાંથી જે અધ્યાત્મ કાઢી અને આત્મા તરફ વળવાની વાત કરી છે, એવી વાત ભાગ્યે જ ક્યાંક કોઈ કે કરી છે. એટલે છ દ્રવ્યની વાતમાંથી પણ ગુરુદેવ આપણને સ્વરૂપ તરફ લઈ જાય છે. એટલે પહેલો અધિકાર છે, એ અધિકાર કરતા જ આપણને એવા ભાવ આવશે કે જેથી કરીને આપણે પોતાના સ્વરૂપનું મહાત્મ લાવીને સ્વરૂપ તરફ વળીએ. તે પછીથી બીજો અધિકાર છે, એમાં નવ તત્વની વાત કરી છે. હવે નવ તત્વના સ્વરૂપને પણ આપણે સમજ્યા છીએ અને જાણીએ છીએ, એટલે એ નવ તત્વની વાત પણ ઘણાને એમ લાગે કે એમાં શું નવી વાત છે. નવ તત્વની વાત તો અમે જાણીએ છીએ, પણ નવ તત્વની જે વાત છે એ વાત અહીંયા જે રીતે મૂકવામાં આવી છે એનું વિચાર કરતા જીવ દ્રવ્ય સ્વતંત્રપણે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે અને એવું સ્વભાવ ભાવે પરિણમતો નથી, એવું જીવ દ્રવ્યનું પરિણમન નથી થતું, તો એનું વિભાવ ભાવે પરિણમન થતા એ સાત તત્વો છે. અને વિભાવ ભાવે પરિણમન થવામાં જે નિમિત્ત કારણ છે એ અજીવ તત્વ છે. એ વાત બધી એ નવ તત્વની વાતમાં લેવામાં આવી છે. એમાં પણ બધી જ વાત અધ્યાત્મ અપેક્ષાએ કરવામાં આવી છે. અને તે પછીથી ત્રીજા અધિકારની અંદર મોક્ષ માર્ગની ચુલિકાની વાત લીધી છે. હવે આ નવ પદાર્થ પૂર્વક મોક્ષ માર્ગ પ્રવચન બીજા અધિકારમાં કહેવામાં આવ્યું છે. એ પણ મોક્ષ માર્ગ પ્રપંચ વર્ણન એમ લઈને કહેવામાં આવ્યું છે, એટલે એમાં પણ મોક્ષ માર્ગની જ વાત છે. પણ તે છતાંય ત્રીજા અધિકારમાં વિશેષતાથી મોક્ષ માર્ગની વાત લેવામાં આવી છે, એટલે એનું નામ મોક્ષ માર્ગ પ્રપંચ સૂચક ચુલિકા એવું રાખવામાં આવ્યું છે. એમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે અને છ દ્રવ્ય અને નવ તત્વનો અભ્યાસ કર્યા પછીથી એને આત્મસાત જે કરવા જેવી વાત છે એ મોક્ષ માર્ગ સૂચક ચુલિકામાં લીધેલ છે. તો આવો છ દ્રવ્ય અને નવ તત્વનો અભ્યાસ કર્યા વિના મોક્ષ માર્ગની વાત બનતી નથી, એ રહસ્ય આમાં છુપાયેલું છે. એટલે આ ત્રીજો અધિકાર જે છે તે સીધે સીધો ન કહેતા વાત તો મોક્ષ માર્ગની કરવી છે, જીવોને સમ્યક દર્શનથી શરૂ થઈ અને સિદ્ધ દશા સુધીનો જે મોક્ષ માર્ગ છે એની વાત સમજાવવી છે, પણ એ કઈ રીતે સમજાવી શકાય. એટલા માટે પહેલા છ દ્રવ્યની વાત અને નવ તત્વની વાત કરી અને પછી એ મોક્ષ માર્ગની વાત આચાર્ય ભગવાન કુંકુંદાચાર્યએ કરી છે. એટલે એ ત્રીજો અધિકાર છે. એટલે મૂળ વાત તો આ જ કરવી છે, પણ એમની કહેવાની રીત એવી છે કે પહેલા ભૂમિકા પણ બાંધવાની જરૂર છે, જેને છ દ્રવ્યનું જેમ છે તેમ યથાર્થ ભાન નથી એવો જીવ પોતે મોક્ષ માર્ગમાં ક્યાંથી પ્રવર્તે. માત્ર છ દ્રવ્યના નામ જાણવાથી કે નવ પદાર્થના નવ તત્વના નામ જાણે સામાન્ય એનો ખ્યાલ રાખે અને એને જાણે કે એ પોતાથી જુદા છે એમ જો વર્તી રહ્યો છે તો એવો જીવ ક્યાંથી મોક્ષ માર્ગમાં પ્રવર્તશે. એટલે અહીંયા એ અપેક્ષાથી વાત લેવામાં આવી છે કે આ છ દ્રવ્યની વાત છે એમાં પણ તું ક્યાં છો, તું ક્યાં ઉભો છો, તારું કેવું સ્વરૂપ છે. અને નવ તત્વની વાત લેવામાં આવી છે એમાં પણ જીવની મુખ્યતાથી વાત લેવામાં આવી છે અને એવો જીવ તું છો કે જે જીવને આ અજીવ સાથે કોઈ સંબંધ નથી, અજીવના કારણે એનું કોઈ પ્રવર્તન થતું નથી અને અજીવનું લક્ષ્ય કરતા જે એને આશ્રયો અને બંધ થાય છે તો એ પણ એના વિભાવ ભાવ છે, પણ એનું પરિણમન તો સ્વતંત્ર રીતે જ થઈ ગયું છે. એ બધી વાત લેવામાં આવી છે. અને જીવ દ્રવ્ય કેવું છે, તો જીવ દ્રવ્ય તો ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે, સર્વજ્ઞ સ્વભાવી જ છે. એટલે જે ત્રિકાળ મુક્ત સ્વરૂપ હોય એને પછી મોક્ષની પણ જરૂર હોતી નથી, એ સ્વરૂપ જ એવું છે, મુક્ત સ્વરૂપ જ છે. એટલે પછી સંવર નિજરા અને મોક્ષ એ તત્વોની પણ ખરેખર તો
शुद्ध जीव तत्वनी अंदर कोई बात रहती नथी, ए एनाथी भिन्न छे, ए बधा पर्याय रूप छे, पोते भगवान आत्मा द्रव्य स्वरूप छे, शुद्ध छे, पूर्ण छे। तो आ बधी वात पण नव तत्वनी वात में आवे छे अने पछी मोक्ष मार्ग नी आखी वात आवशे। तो एवो आ पंचास्तिकाय संग्रह छे अने एनी शुरुआत आपणे करीए छीए। श्रीमद भगवत कुंकुंदाचार्य देव प्रणीत श्री पंचास्तिकाय संग्रह षट द्रव्य पंचास्तिकाय वर्णन पहलो अधिकार एमां श्रीमद अमृत चंद्राचार्य देव विरचित समय व्याख्या में अमृत चंद्राचार्य भगवान पहला मंगलिक करे छे। तो पहलो श्लोक छे सहज आनंद चैतन्य प्रकाशाय महीयसे नमो अनेकांत विश्रांत महिमने परमात्मने। प्रथम ग्रंथना आदि में एटले के ग्रंथनी शुरुआत में श्रीमद भगवत कुंकुंदाचार्य देव प्रणीत प्राथाबद्ध आ पंचास्तिकाय संग्रह नामना शास्त्रनी समय व्याख्या नामनी संस्कृत टीका रचनार आचार्य श्री अमृतचंद्राचार्य देवे आ श्लोक द्वारा मंगल कर्यु छे अने मंगल अर्थे परमात्मा ने नमस्कार करे छे। एटले पहला श्लोक नो अर्थ छे सहज आनंद अने सहज चैतन्य प्रकाशमय होवाथी जे अति महान छे अने अनेकांत में स्थित जेनो महिमा छे ते परमात्मा ने नमस्कार हो। समयसार ने याद करिए तो समयसार नी टीका लगता पण अमृत चंद्राचार्य भगवान जे पहलो श्लोक कयो ए श्लोक नी अंदर पण आखा मोक्ष मार्ग नी वात करी दीधी। एवी ज रीते अहियां पण आ श्लोक नी अंदर जो अंदर उतरी अने विचारवामां आवे तो एवी ज वात करी दीधी छे। समयसार नो पहलो श्लोक शुं हतो नमो समय साराए स्वानुभूत्या चकाते चित्त स्वभावाय भावाय सर्वभावांतर चिदे। एटले के समयसारनी टीका आत्मख्याति नामनी टीका एनो पहलो श्लोक मंगलाचरण रूपे अमृतचंद्राचार्य भगवान आ रीते कहो हतो कि जे आत्मा अनुभवमां आवे एवो छे एनी वात एमां लीधी हती। अहींया शुं लीधुं के सहज आनंद अने सहज चैतन्य प्रकाशमय होवाथी जे अति महान छे। सहज आनंद अने सहज चैतन्य प्रकाशमय होवाथी आमा प्रभुए घणी वात करी दीधी छे। आचार्य भगवान कहे छे के आत्मानुं स्वरूप सहज आनंदमय छे एटले के आत्माने आनंदनी प्राप्ति माटे बीजा परनी अपेक्षा नथी, परनी कोईनी एने अपेक्षा नथी। अमृतचंद्राचार्य भगवान कहे छे के सहज आनंद अने सहज चैतन्य प्रकाशमय होवाथी सहज आनंद ए आत्मानुं एवुं लक्षण छे। केम लक्षण छे? केम के एमां एवो गुण छे अने ए सहज आनंदमय छे एटले के एने बीजा कोई परनी अपेक्षा नथी, ए पोते आनंद स्वरूप छे, पोते सुख स्वरूप ज छे। सहज आनंद एटले एने एने माटे कोई बीजो प्रयत्न करवानी जरूर ज नथी, एवो पोते स्वयं आनंदमय छे। आ आत्मा सहज ज्ञान आनंद सुख शांतिमय छे, एने ए माटे बीजो कोई प्रयत्न करवानी जरूर नथी, बीजा परनी कोई अपेक्षा पण नथी, बीजा कोईना निमित्ते आनंद पामे एम पण नथी। बहु मोटी वात छे। सहज आनंदमय छे एनो अर्थ ए थाय छे के ए आनंदनो पिंड छे, ने आनंदनो पिंड छे, शांतिनो पिंड छे, सुखनो पिंड छे एम ज्यारे कहीए छे तो ए गुण एनामां पड्या छे। અને ગુણો તો દરેક સ્થિતિમાં પોતે એમ જ રહે છે, ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી, પણ ગુણોનું પરિણમન પણ ક્યારેય અટકતું નથી। આત્માના ગુણોનું પરિણમન તો નિત્ય થાય છે, એ ત્રિકાળ પરિણમન ત્રણેય કાળે રહેતું પરિણમન છે, ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે। પણ આ જીવે એ તરફ દ્રષ્ટિપાત કર્યો જ નથી, એનું લક્ષ્ય કર્યું નથી એટલે એને આનંદની અનુભૂતિ થતી નથી। સ્વરૂપ તો સહજ આનંદમય છે, એવા સહજ આનંદમય સ્વરૂપને વિશે અમૃત ચંદ્રાચાર્ય ભગવાન
મંગલિકની અંદર પણ વાત કરે છે. મંગલિક કરવું છે તો પ્રભુને નમસ્કાર કરવા છે, પણ એમાં આખી વાત કઈ રીતે લીધી? આત્માની વાત લીધી છે. આત્માની વાત લઈ અને અહીંયા મંગલિક કર્યું છે. સહજ આનંદમય તો આત્મા છે. વળી કહે છે કે સહજ ચૈતન્ય પ્રકાશમય. ચૈતન્ય એટલે શું? ચેતન એવો આ ભગવાન આત્મા. એને જ્ઞાન ચેતના અને દર્શન ચેતના છે. એ જાણે છે, દેખે છે. ક્યારે જાણે છે, દેખે છે? તો નિત્ય જાણે છે, દેખે છે. સદાય એ જાણવા દેખવા વાળો છે. ગમે તે પર્યાયમાં જાય તો પણ એનો એ ચૈતન્ય સ્વભાવ છે એ પૂર્ણપણે તિરોભૂત થતો જ નથી. એ સ્વભાવ ક્યારેય જતો જ નથી. એના ઉઘાડ ઓછા વધતા હોય, પરંતુ એ જ્ઞાન તો કરે જ છે. તો એવો એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. સહજ ચૈતન્ય પ્રકાશમય, સહજ છે. એને માટે કોઈની અપેક્ષા નથી કે કાંઈક થાય તો એની ચેતના જાગૃત થાય, એમ પણ નથી. એ ચૈતન્ય પ્રકાશમય છે, એટલે કે એની જ્ઞાન ચેતના દર્શન ચેતના તો ત્રિકાળ વર્તે જ છે. અને એવો હોવાથી જે અતિ મહાન છે. કેમ મહાન કયો? એનું કારણ સમજાવ્યું કે ચૈતન્ય પ્રકાશમય છે, આનંદમય છે, તેથી તે મહાન છે. પ્રશ્ન થાય છે કે આવું મહાન છે કહેવાની શું જરૂર હતી, અને અહીંયા અતિ મહાન છે એમ શા માટે કહ્યું? શાંતિથી વિચાર કરીએ તો સમજમાં આવે છે કે છ દ્રવ્યની અંદર આ એક જ દ્રવ્ય એવું છે, જીવ દ્રવ્ય એવું છે કે જે ચૈતન્ય પ્રકાશમય છે, આનંદમય છે. એને જ્ઞાન આનંદ સુખ શાંતિ નો અનુભવ થાય છે, એને એ અનુભવનારું છે. બાકી બીજા પાંચ જે છે એ તો જળ છે, એ તો અચેતન છે. એ તો પોતે પોતાને જાણતા નથી અને પોતાને એમાંથી એને આનંદની પ્રાપ્તિ થાય એવી કોઈ વાત નથી. એટલે આવો આત્મા, આવું જીવ દ્રવ્ય, છ દ્રવ્યની અંદર આવું આ જીવ દ્રવ્ય છે તે જ મહાન છે. દ્રવ્ય અપેક્ષાએ લઈએ તો એ શાશ્વત એવું જ છે. દ્રવ્ય અપેક્ષાએ તો કાયમ એ એવું ને એવું જ છે, એવું હતું છે અને રહેશે. પર્યાયમાં એમ નથી. પર્યાયમાં બે જાતની પર્યાય છે, સંસાર પર્યાય અને સિદ્ધિની પર્યાય. સંસાર પર્યાય છે ત્યાં સુધી કર્મની મલિનતા પણ સાથે રહી છે, પણ છતાંય એ વખતે પણ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, આનંદમય છે, ચૈતન્ય પ્રકાશમય છે. જે જીવ એવા પોતાના ત્રિકાળ શુદ્ધ જ્ઞાન આનંદમય દ્રવ્યની દ્રષ્ટિ કરે છે, એવા દ્રવ્યની દ્રષ્ટિ કરે છે, તો એને એનો એવો જ અનુભવ થાય છે. વળી અહીંયા આગળ કહે છે કે અને અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે, એવા આત્માનો મહિમા શેમાં છે? એ અનેકાંતમાં સ્થિત છે એમ કે છે. એટલે અનેકાંતમાં સ્થિત એટલે શું? અને એ પણ મહિમા કહેવાનો આશય એ છે કે જેનો મહિમા અનેક રીતે કરી શકાય એવો છે. એનો મહિમા અનેક દ્રષ્ટિકોણથી કરી શકાય એવો છે. અનેક નય દ્વારા એનો મહિમા કરી શકાય એવો છે. જો એક પણ નય દ્વારા એનો મહિમા ચૂકી જવાશે તો એનો પૂર્ણપણે મહિમા થઈ શકતે નહીં, તો એનો મહિમા થઈ શકશે નહીં. એટલે એવું જ આત્માનું સ્વરૂપ છે. એટલે અનંત નયો દ્વારા એવા આત્મ સ્વરૂપનો જ્યારે એ નિર્ણય કરે છે ત્યારે એને એનો સાચો મહિમા આવે છે. અનેકાંતની પણ એમાં શા માટે વાત લીધી? અનેકાંતની વાત એટલા માટે લેવામાં આવી છે કે અનેક દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે છે ત્યારે કેટલાક દ્રષ્ટિકોણમાં વિરોધાભાસ આપણને લાગે. આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે એવી જ્યારે વાત આવે તો એવી વિરોધાભાસી વાત હોવા છતાં એમાં વિરોધ ના આવે એ અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવામાં આવે તો જ થાય. એટલે અનેકાંત દ્વારા જ્યારે વસ્તુ સ્વરૂપને સમજવામાં આવે છે તો એ કોઈક અપેક્ષાએ આ વાત એમ છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાય અનિત્ય છે. આ બંને વાત એક સાથે જ રહેલી છે તો એ અનેકાંત દ્વારા સમજમાં આવે છે. એટલે એવા કેટલાય ધર્મો છે
કેટલાય ધર્મો છે કે જે દ્વારા આપણને એમ લાગે કે આ તો વિરોધાભાસી વાત છે, તો એ વિરોધનો અહીંયા નાશ થઈ જાય છે, વિરોધ રહેતો નથી એવું આ અનેકાંત સ્વરૂપ છે. જીનેશ્વર ભગવાનની વાણી છે તે આવી જ છે, એટલે અનેકાંત દ્વારા જેનો મહિમા થાય છે એવો આ આત્મા તે પરમાત્મા સ્વરૂપ છે, અને તે પરમાત્માને નમસ્કાર હો. જો નમસ્કાર તો પરમાત્માને કર્યા, પણ આ આત્માને નમસ્કાર કર્યા છે, એટલે કે એવા પરમાત્મા સ્વરૂપ આત્માને નમસ્કાર કર્યા છે, અને જેમણે એવું પર્યાયમાં પ્રગટ કર્યું છે એમને પણ એમાં સાથે નમસ્કાર આવી જાય છે. સમયસારમાં પણ શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલા જ શ્લોકની અંદર, પહેલા જ કળશની અંદર મંગલિક કરતા એમને પણ એમાં શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા કે જે શુદ્ધ આત્મા પોતાને અનુભવમાં આવે એવો છે અને એવો છે ભાવાય એમ કરીને ત્યાં એ નમસ્કાર કર્યા. અહીંયા પણ એ જ રીતે વાત લીધી છે કે એવા આત્માને નમસ્કાર કર્યા છે, તો એવા પરમાત્મા સ્વરૂપ આત્માને નમસ્કાર કર્યા છે કે જે સહજ આનંદમય છે, સહજ ચૈતન્ય પ્રકાશમય છે અને જેનો મહિમા અનેકાંત દ્વારા કરી શકાય એવો છે, એવા પરમાત્માને નમસ્કાર કહો. તો આ પહેલા શ્લોકનો અર્થ છે. તે પછીથી આગળ બીજો શ્લોક કહે છે, દુર્નિવાર નયાનિક વિરોધ દ્વંસ ઔષધિ સ્યાત્કાર જીવિતા જિયા જૈની સિદ્ધાંત પદ્ધતિ. હવે ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય ભગવાન બીજા શ્લોક દ્વારા જીનવાણીની સ્તુતિ કરે છે. શ્લોકના અર્થમાં કહે છે કે સ્યાત્કાર જેનું જીવન છે એવી જૈની એટલે કે જીન ભગવાનની સિદ્ધાંત પદ્ધતિ કે જે દુર્નિવાર નય સમૂહના વિરોધનો નાશ કરનારી ઔષધિ છે તે જૈવંત હો. શું કહે છે? સ્યાત્કાર, જો અહીંયા ફૂટનોટમાં થોડો અર્થ આપ્યો છે ત્યાં જોશો, શાત એ શાત એ પદ એ શબ્દ એ દ્વારા કોઈ અપેક્ષા એવો અર્થ આપણને ખ્યાલમાં આવે છે કે શાત એટલે કોઈ અપેક્ષાથી. એ પદ જીનદેવની સિદ્ધાંત પદ્ધતિનું જીવન છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. જીનદેવની સિદ્ધાંત પદ્ધતિનું જીવન, જીનદેવની સિદ્ધાંત પદ્ધતિ એટલે કે આ અનેકાંગ દ્વારા વસ્તુ સ્વરૂપને કહેવામાં આવે એવી સ્યાદવાદ પદ્ધતિ, એ સિદ્ધાંત પદ્ધતિ એને અહીંયા કહી છે. જીનેશ્વર ભગવાનની એ સિદ્ધાંત પદ્ધતિ છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં વસ્તુ સ્વરૂપને અનેકાંગ દ્વારા જ કહેવામાં આવ્યું છે, એટલે જે અનેકાંગ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજે છે એ જ સાચા જૈન છે. પણ કોઈ એક જ અપેક્ષાએ એક વસ્તુ સ્વરૂપને લઈ લે છે અને ભલે એ અપેક્ષા સાચી હોય છતાં એને એકાંતે લઈ લે છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એમાંની કેટલીક વાત ને બીજા ધર્મોની અંદર સમાવી લેવામાં આવી છે, પણ એમણે એ સત્ય વાતને એકાંતે લીધી છે એટલે ત્યાં મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. તમે ન્યાયયોગની વાત લો, બૌદ્ધની વાત લો, વેદાંતની વાત લો, તો એ બધામાં જે વાત કહેવામાં આવી છે એ વાત જીનેશ્વર ભગવાને કહેલી વાત જેવી જ છે, પરંતુ ફેર એટલો છે કે એમણે એ વાતને એકાંતે લીધી છે, અનેકાંત દ્વારા એ વાતને એ સમજ્યા નથી, અને એકાંતે જ્યારે એ વાતને લેવામાં આવી છે તો મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. જીનેશ્વર ભગવાને જીનવાણી દ્વારા જે પરમ સત્ય પ્રકાશ્યું છે તો એ અનેકાંત પદ્ધતિથી પ્રકાશ્યું છે, અને અનેકાંતને કહેવાની પદ્ધતિને આપણે સ્યાત્વાદ કહીએ છીએ, એટલે કે કોઈ અપેક્ષા એ આમ છે. વસ્તુ સ્વરૂપને જ્યારે સમજાવવા બેઠા હોઈએ તો બે વિરોધાભાસી વાત પણ આવે છતાંય એ ખોટી ન પડે એટલા માટે એની અપેક્ષાને એની સાથે રાખવામાં આવે તો એ વાત ક્યારેય કોઈ રીતે વિરોધાભાસી લાગતી નથી. એટલે એની સાથે એક શબ્દ જોડવામાં આવે કે કોઈ અપેક્ષાએ આ વાત આમ પણ છે,
કોઈ બીજી અપેક્ષાએ આ વાત આમ પણ છે। એનો અર્થ એ થયો કે વાત બંને એક સાથે વિરોધાભાસી છે, છતાંય એમાં અપેક્ષા લાગુ પડે છે। એટલે એવા ધર્મો આત્મામાં જે રહ્યા છે એની જયારે વાત કરવામાં આવે છે તો એક અપેક્ષા સહિત કહેવામાં આવે છે। એટલે અપેક્ષા સહિત વાત કરવામાં આવી છે તો એને માટે એક શબ્દ મૂકવામાં આવે છે, તેને શાત શબ્દ કહેવાય છે। શાત એટલે કોઈ અપેક્ષાએ, તો આ શાત પદ છે તે જીનદેવની સિદ્ધાંત પદ્ધતિનું જીવન છે। આ રીતે જીવન છે કે એમાં અપેક્ષાથી વાત કરવામાં આવી હોય, એકાંતે વાત નથી કરવામાં આવી, બીજી પણ સાથે અપેક્ષા છે, બીજો દ્રષ્ટિકોણ છે, એવું ભાન આપણને આ શાત શબ્દ દ્વારા થઈ જાય છે। જ્યારે કોઈ પણ વાતની આગળ શાત શબ્દ મૂકવામાં આવે તો પછી એ વાતની સાથે બીજી અપેક્ષાઓ પણ હોઈ શકે એવું ભાન આપણને થાય છે। અને આ વાત જે કહેવામાં આવી છે તે એકાંતે નથી કહેવામાં આવી, એકાંતે કહેવામાં નથી આવી, એવું પણ જ્ઞાન ભાન આપણને થાય છે। એટલે કોઈ વિરોધાભાસ આવતો નથી, બધા વિરોધો શમી જાય છે। આપણે એક સાદો સામાન્ય વ્યવહારનો દાખલો લઈએ એટલે બધાને બરાબર સારી રીતે સમજાઈ જાય। આપણે એમ કહીએ કે ગિરીશભાઈ કાકા છે, તો ગિરીશભાઈ કાકા છે એ વાતને જો એકાંતે લઈએ તો એ ખોટું પડે। એ માત્ર એમના ભત્રીજાની અપેક્ષાએ જ કાકા છે, એ એમના પુત્રોની અપેક્ષાએ પિતા પણ છે, એમના પત્નીની અપેક્ષાએ એ પતિ પણ છે, અને એમના પિતાની અપેક્ષાએ એ પુત્ર પણ છે। એટલે ગિરીશભાઈ કાકા છે એમ જયારે કહેવામાં આવે, એમ જો એકાંતે લેવામાં આવે તો ખોટું પડે। એટલે જયારે આપણે એમ કહીએ કે ગિરીશભાઈ કાકા છે તો પ્રશ્ન થાય કે ગિરીશભાઈ તો ઘણું બધું છે, આમ માત્ર કાકા છે એમ કેમ લેવામાં આવ્યું? પણ જો એની આગળ એક શબ્દ ઉમેરી દઈએ કે શાત ગિરીશભાઈ કાકા છે, એટલે કે કોઈ અપેક્ષાએ ગિરીશભાઈ કાકા છે, તો શાંતિ થઈ જાય છે કે ગિરીશભાઈ કોઈ અપેક્ષાએ એટલે કે એમના ભત્રીજાની અપેક્ષાએ કાકા છે, અને એ સિવાય બીજી અપેક્ષાએ એ બીજું ઘણું બધું છે, એટલે પછી કોઈ વિરોધ રહેતો નથી। અને ગિરીશભાઈ વિશેનું વર્ણન અનેક અપેક્ષાએ આપણે પછી એ જ રીતે કરી શકીએ છીએ। પણ એકાંતે એક જ વાતને લઈને એમ જ કહી દેવામાં આવે કે ગિરીશભાઈ કાકા છે તો એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે છે, ખોટી વાત છે એમ આપણને લાગે છે। તો જૈન દર્શનની અંદર, ધર્મની અંદર પણ આ જ વાત છે। જીનેશ્વર ભગવાને જે વાત કરી છે એમાં આ જે અપેક્ષાથી વાત કરવામાં આવી છે એ અપેક્ષાએ આપણને સમજવાનું છે, ત્યારે એની સાથે રહેલી અપેક્ષાનો પણ વિચાર કરવો જોઈએ। અને કાંઈ પણ કથન કરવામાં આવ્યું હોય તો આપણે એનો વિચાર કરવાનો છે કે ભગવાનની આ વાત કોઈક અપેક્ષાએ છે, એટલે ન સમજાય તો એનો વિરોધ ન કરવો, કેમકે જીનેશ્વર ભગવાને બધું જ અનેકાંત દ્વારા કહ્યું છે, એટલે એની કથન પદ્ધતિમાં એ શાતવાદ દ્વારા જ કહેવાય છે। એટલે કથન પદ્ધતિને શાતવાદ કહીએ છીએ, અને શાત શબ્દ છે એ આ બધા વિરોધોને દૂર કરનારો છે, એટલે કહે છે કે શાતવદ જીનદેવની સિદ્ધાંત પદ્ધતિનું જીવન છે। શાત શબ્દ એ જીનેશ્વર ભગવાનની આ અનેકાંત રૂપ સિદ્ધાંત પદ્ધતિ એનું જીવન છે। શાત એટલે કથનચિત, કોઈ અપેક્ષાથી કોઈ પ્રકારે। હવે બીજો એક શબ્દ અહીંયા લીધો છે, દુર્નિવાર, એટલે નિવારવો મુશ્કેલ, ટાળવો મુશ્કેલ, જેને નિવારવો મુશ્કેલ છે, ટાળી શકાતો નથી, અઘરું છે, ઘણું અઘરું છે, તો એ બે શબ્દ એને લેવામાં આવ્યા છે। અને ત્રીજી વાત અહીંયા લીધી છે જે એ વિરોધનો નાશ કરનારી ઔષધિ છે, એના માટેની જે વાત લીધી છે એ પણ આપણે ફૂટનોટમાંથી વાંચી લઈએ। અહીંયા કહે છે કે દરેક વસ્તુ નિત્યત્વ અનિત્યત્વ વગેરે અનેક અંતમય ધર્મમય છે, વસ્તુની સર્વથા નિત્યતા તેમજ સર્વથા અનિત્યતા માનવામાં પૂરેપૂરો વિરોધ આવતો હોવા છતાં કથનચિત અર્થાંત કોઈ અપેક્ષા એટલે કે દ્રવ્ય અપેક્ષાએ એને નિત્ય માનવામાં આવે એટલે એની નિત્યતાને માનવામાં આવે, અને કથનચિત એટલે કે બીજી કોઈ અપેક્ષા એટલે કે પર્યાય અપેક્ષાએ અનિત્યતા માનવામાં આવે તો જરા પણ વિરોધ આવતો નથી। અને એમ જીનવાણી સ્પષ્ટ સમજાવે છે। આ રીતે જીન ભગવાનની વાણી, જીનેશ્વર ભગવાનની વાણી શાદવાદ
વડે અપેક્ષા કથનથી વસ્તુનું પરમ યથાર્થ નિરૂપણ કરીને નિત્યત્વ અનિત્યત્વ આદિ ધર્મોમાં અને તે તે ધર્મ બતાવનારા નયોમાં અવિરોધ એટલે કે સુમેળ અબાધિતપણે સિદ્ધ કરે છે. વિરોધ રહેતો નથી એટલે સુમેળ છે, અને એવા અવિરોધને દિનેશ્વર ભગવાનની વાણી બાધા વિના પ્રસિદ્ધ કરે છે, સિદ્ધ કરે છે. અને ધર્મો વિના વસ્તુની નિષ્પત્તિ જ ન હોઈ શકે એમ નિર્બાધપણે સ્થાપે છે. હવે આ વાતને યાદ રાખી અને ફરીથી આપણે આ શ્લોકનો અર્થ કરીએ. શું કહ્યું આ બીજા શ્લોકની અંદર? કે સ્યાત્કાર જેનું જીવન છે એવી જીન ભગવાનની સિદ્ધાંત પદ્ધતિ કે જે દુર્નિવાર નય સમૂહના વિરોધનો નાશ કરનારી ઔષધિ છે. ભગવાનની આ સિદ્ધાંત પદ્ધતિ અનેકાંત દ્વારા કહેવાની જે પદ્ધતિ છે એ દુર્નિવાર નય સમૂહ એટલે કે અનેક નયો અનેક દ્રષ્ટિકોણ દ્વારા જે વાત કહેવામાં આવે છે તેમાં એ દ્રષ્ટિકોણમાં વિરોધ આવે અને એ વિરોધને બીજી કોઈ રીતે નિવારી ન શકાય, નિત્ય પણ કહીએ ને અનિત્ય પણ કહીએ તો એવા વિરોધ આવે, દુર્નિવાર બીજી કોઈ રીતે એને નિવારી શકાય નહીં. કોઈ વસ્તુને નિત્ય ને અનિત્ય બંને એક સાથે કહેવામાં આવે અને એક સાથે માનવામાં આવે તો એવો વિરોધ છે, એ વિરોધ એ નયનો વિરોધ એ દ્રષ્ટિકોણનો વિરોધ એ નિવારી શકાય એવો નથી. પણ એને નિવારવાનું કાર્ય કોણ કરે છે? તો કે અનેકાંત સિદ્ધાંત પદ્ધતિ એટલે સ્યાદવાદ દ્વારા એને નિવારી શકાય છે. અને એવા વિરોધનો નાશ કરનારી આ સ્યાદવાદ સહિતની પદ્ધતિ છે. તો કે છે કે તે જયવંત હો, દિનેશ્વર ભગવાનની વાણી એવી છે, એ જયવંત હો. પ્રવચનસારની અંદર પણ એ જ રીતે વાત લેવામાં આવી છે કે આ જે શ્રાદ્ધવાદ છે એ દ્વારા એ એવું તીર છે જે રામબાણ જેવું તીર છે કે એના દ્વારા બધા વિરોધોનો નાશ થાય છે, એ રીતે વાત ત્યાં પ્રવચનસારમાં પણ લેવામાં આવી છે. તો એ રીતે આ બીજા શ્લોકનો અર્થ છે. હવે આ અમૃતચંદ્રાચાર્ય ભગવાન ત્રીજા શ્લોક દ્વારા પંચાસ ટીકાય સંગ્રહ નામના આ શાસ્ત્રની ટીકા રચવાની પ્રતિજ્ઞા કરે છે. શ્લોક ત્રીજો. સમય જ્ઞાન અમલ જ્યોતિર્જનની વિનયાશ્રયા અથાત સમય વ્યાખ્યા સંક્ષેપેણા અભિધયતી. શ્લોકના અર્થમાં કહે છે કે હવે અહીંથી જે સમ્યક જ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિની જનની છે એવી દ્વિનયાશ્રિત બે નયોનો આશ્રય કરનારી સમય વ્યાખ્યા પંચાસ્તિકાય સંગ્રહ નામના શાસ્ત્રની આ સમય વ્યાખ્યા નામની ટીકા સંક્ષેપથી કહેવામાં આવે છે. જ્યારે આચાર્ય ભગવાન આમ શ્લોક દ્વારા કહેતા હોય તો એનો અર્થ એ થાય છે કે આચાર્ય ભગવાને એમ કહેવાની પ્રતિજ્ઞા કરી છે અને કહે છે કે સંક્ષેપથી કહેવામાં આવે છે. સંક્ષેપથી કહેવામાં આવે છે એમ કહીને આચાર્ય ભગવાન એમ કહેવામાં માંગે છે કે અમે જે વિસ્તાર કર્યો છે એને તું વિચારજે, એને તું ચિંતનમાં મૂકજે તો ઘણો વિસ્તાર થશે. સંક્ષેપથી કહી અને આચાર્ય ભગવાને આની કોઈ સીમા નથી એમ સમજાવી દીધું છે. મુકુંદ આચાર્ય ભગવાનની જે ગાથા છે એનો અમે જે વિસ્તાર કર્યો છે, અમે જે આ ટીકામાં જે વાત કહી છે એની કોઈ સીમા નથી, અમે તો આટલો વિસ્તાર કર્યો છે પણ તું એમાં એને બરાબર સમજી આત્મસાત કરી અને ચિંતનમાં ઉતરી જઈશ તો તને એ વાત સમજાશે કે મુકુંદાચાર્ય ભગવાને જે કહી વાત એ વાતની કોઈ સીમા નથી. એટલે અહીંયા સંક્ષેપથી શબ્દ મૂકવામાં આવ્યો છે અને વાત પણ એમ જ છે. ગુરુદેવ કાનજી સ્વામીએ
અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકાના એક પેરેગ્રાફ ઉપર ઘણીવાર તો બે બે દિવસ સુધી વિસ્તાર કર્યો છે. એટલે એ દર્શાવે છે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો સંક્ષેપથી કહ્યું છે, પણ જેમણે સંક્ષેપથી કહ્યું છે એવા આચાર્ય ભગવાન પણ વિદ્વાન છે, અને એમના શબ્દો છે એ એક એક શબ્દની અંદર એવા ભાવ ભરેલા છે કે એનો પણ વિસ્તાર થઈ શકે છે. મૂળ ગાથા પણ એવી છે અને ટીકા પણ એવી છે, માટે ગુરુદેવે એક ગાથા ઉપર ઘણીવાર તો બે દિવસ ત્રણ દિવસ સુધી પણ પ્રવચન આપ્યા છે. તો અહીંયા કહે છે કે હવે અહીંથી જે સમ્યક જ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિની જનની છે એવી બે નયોનો આશ્રય કરનારી આ ટીકા કહેવામાં આવે છે. આ ટીકા જે કહેવામાં આવે છે તો એ ટીકા તો મૂળ ગાથાઓની કરવામાં આવી છે, એટલે આ જે મૂળ ગાથા છે એમાં એ ભાવ ભર્યા છે કે જેના દ્વારા સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય, સમ્યકત્વની પ્રાપ્તિ થાય. એટલે કે છે કે જે સમ્યક જ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિની જનની છે, એની જનની છે. સમ્યક જ્ઞાન જેના દ્વારા પ્રાપ્ત થાય છે, જે સમ્યક જ્ઞાનને જન્મ દેનારી છે, એટલે કે એ જિનેશ્વર ભગવાનની વાણી પરંપરાએ કુંકુંદાચાર્ય ભગવાનને કહી છે એની અમે ટીકા કરીએ છીએ કે જે વાણી દ્વારા જીવોને સમ્યકતાની પ્રાપ્તિ થાય છે, જે સમ્યક જ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિ. સમ્યક જ્ઞાનને નિર્મળ જ્યોત કહી દીધું છે. કેમ નિર્મળ જ્યોત કહ્યું છે? કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, અને જયારે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય છે તો એને સમ્યક તો પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને અંશે ચારિત્રની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાને થાય છે તો એને નિર્મળ જ્યોતિ કહી છે. કેમ કે એવું જયારે થાય છે ત્યારે કોઈ મલિનતા એ સમયે હોતી નથી, કોઈ વિકલ્પ પણ હોતા નથી, કર્મના બંધ પણ પડતા નથી. એટલે સમ્યક જ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિ પ્રગટ થાય છે અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને એની જનની આ જીનવાણી છે કુંકુંદાચાર્ય ભગવાને અહીંયા પંચાસ્તી કાયમાં જે ગાથાઓ કહી છે એ જીનવાણી છે અને એની અમે વ્યાખ્યા કરીએ છીએ. હવે કહે છે કે એવી દ્વિનય આશ્રિત, બે નયોનો આશ્રય કરનારી આ વાણી છે એની આ ટીકા સમય વ્યાખ્યા નામની ટીકા કહેવામાં આવે છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે અગાઉની ગાથામાં અનેક નયની વાત કરી, દૂર નિવાર નય સમૂહ લીધો, ત્યાં અનેક નયો દ્વારા વસ્તુ સ્વરૂપને જણાવે છે, છતાં એમાં વિરોધ નથી આવતો, એ બધી વાત એમાં લીધી, અને અહીંયા બે નયની વાત કરે છે. એમ કેમ અહીંયા બે નયની વાત કરી અને ઉપર તો નયોનો સમૂહ લીધો? જો સમજવાનું છે જરા, આત્માનું સ્વરૂપ કેવું છે? આત્માનું સ્વરૂપનો વિચાર કરીએ તો અનંત ગુણો અને એવા અનંત ધર્મો સહિત છે, અને એવા અનંત ધર્મો સહિત આત્માનું સ્વરૂપ છે. તો એને સમજવું છે, એને જાણવું છે તો અનંત નય દ્વારા જ એને જાણી શકાય, અનંત ધર્મો ને અનંત નય આશ્રય જ જાણી શકાય. એટલે ત્યાં એ રીતે વાત કરી છે. એટલે એટલા નયો છે, અને નયો છે તો પછી એમાં વિરોધાભાસ આવે, અને વિરોધાભાસને સમાવવા માટે અનેકાંત દ્વારા આપણે એને સમજીએ છીએ. હવે અહીંયા જે વાત કરવી છે એમાં બે નય આશ્રિત એમ વાત લીધી છે, તો એ બે નય આશ્રિત વાત કોને માટે લીધી છે? આ સમય વ્યાખ્યા જે કરવામાં આવી છે, આ જે ટીકા કરવામાં આવી છે જે વાણીની, એને માટે લેવામાં આવી છે. એટલે બે નય આશ્રય, તો કયા બે નય આશ્રય છે? બે નય છે એમાં નિશ્ચય નય અને વ્યવહાર નય, એમ બે નય લેવામાં આવ્યા છે. અહીંયા જે કથન કહેવામાં આવ્યા છે એ કેટલાક કથનો જે છે તે નિશ્ચય નય આશ્રિત છે, અને કેટલાક કથનો છે તે વ્યવહાર નય આશ્રિત કથનો છે. એટલે આ ટીકા જે કરવામાં આવી છે એમાં નિશ્ચય નય અને વ્યવહાર નય થી વાત કરવામાં આવી છે. એટલે એ બે નયોને આશ્રય આ ટીકા છે એમ કહેવામાં આવે છે. કેમ કે મૂળ ગાથાઓ જે છે એમાં પણ એમ જ વાત લેવામાં આવી છે.
તો કે છે કે હવે અહીંથી જે સમ્યક જ્ઞાન રૂપી નિર્મળ જ્યોતિની જનની છે એવી દ્વિને આશ્રિત સમય વ્યાખ્યા એટલે કે પંચાસ્તી કાય સંગ્રહ નામના શાસ્ત્રની સમય વ્યાખ્યા નામની ટીકા સંક્ષેપથી કહેવામાં આવે છે. તો એ ત્રીજો શ્લોક થયો. હવે આ ત્રણ શ્લોકો દ્વારા ટીકાકાર આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય આ પંચાસ્તી કાય સંગ્રહ નામના શાસ્ત્રમાં કયા કયા વિષયોનું નિરૂપણ કરે છે તે અહીંયા અતિ સંક્ષેપથી કહે છે. એટલે હવે બીજી ત્રણ ગાથાની અંદર એટલે કે ત્રણ શ્લોકમાં શ્લોક ચાર પાંચ અને છ માં એ વાત કરે છે. શ્લોક ચાર. પંચાસ્તી કાય ષડ દ્રવ્ય પ્રકારેણ પરૂપણમ પૂર્વમ મૂલ પદાર્થ નામિહ સૂત્રકૃતાકૃતમ. શ્લોક ચારના અર્થમાં કહે છે કે અહીં પહેલા સૂત્રકર્તાએ મૂળ પદાર્થોનું પંચાસ્તિકાય અને ષડદ્રવ્યના પ્રકારથી પ્રરૂપણ કર્યું છે. અર્થાંત આ શાસ્ત્રમાં પ્રથમ અધિકારને વિશે શ્રીમદ ભગવદ્ કુંકુંદાચાર્ય દેવે વિશ્વના મૂળ પદાર્થોનું પાંચ અસ્તિકાય અને છ દ્રવ્યની પદ્ધતિથી નિરૂપણ કર્યું છે. સૂત્રકર્તા તો કોણ છે? કુંકુંદાચાર્ય ભગવાન સૂત્રકર્તા છે. સૂત્ર એટલે આ જે ગાથાઓ પંચાસ્તિકાયની ગાથાઓ એની રચના તો કુંકુંદાચાર્ય ભગવાને કરી છે. એટલે એમના વિશે અહીંયા સૂત્રકર્તા વિશે વાત લેવામાં આવી છે એ આપણે જયારે વાંચીએ છીએ. આ શાસ્ત્રના કર્તા શ્રીમદ ભગવદ્ કુંકુંદાચાર્ય દેવ છે. તેમના બીજા નામો પદ્મનંદી, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય અને ઘૃત પીછાચાર્ય છે. શ્રી જયસેન આચાર્ય દેવ આ શાસ્ત્રની તાત્તર વૃત્તિ નામની ટીકાનો પ્રારંભ કરતા લખે છે કે હવે શ્રી કુમારનંદી સિદ્ધાંતિ દેવના શિષ્ય શ્રીમદ કુંકુંદાચાર્ય દેવે જેમના બીજા નામો પદ્મનંદી વગેરે હતા તેમણે પ્રસિદ્ધ કથા ન્યાયે પૂર્વ વિધેયમાં જઈ પ્રસિદ્ધ કથા ન્યાય એટલે કે એ વાત એમને શિલાલેખો વગેરે દ્વારા જાણવામાં આવી છે. એટલે અહીંયા એ રીતે શબ્દ મૂક્યો છે કે એ વાત પ્રસિદ્ધ છે, એ કથા એ વાત પ્રસિદ્ધ છે કે પૂર્વ વિધેયમાં કુંકુંદાચાર્ય ભગવાન ગયા હતા. તો કહે છે કે પ્રસિદ્ધ કથા ન્યાયે પૂર્વ વિધેયમાં જઈ વિતરાગ સર્વજ્ઞ શ્રીમંદર સ્વામી તીર્થંકર પરમદેવના દર્શન કરીને તેઓ શ્રીના મુખકમળથી નીકળેલી દિવ્યવાણીના શ્રવણ વડે અવધારિત પદાર્થ દ્વારા શુદ્ધ આત્મતત્વ આદિ સારભૂત અર્થને ગ્રહીને ત્યાંથી પાછા આવી અંતરતત્વ અને બહિતત્વના ગૌણ મુખ્ય પ્રતિપાદન અર્થે અથવા તો શિવકુમાર મહારાજાની સંક્ષેપ રૂચિ શિષ્યના પ્રતિબોધન અર્થે રચેલા પંચાસ્તિકાય પ્રાકૃત શાસ્ત્રનું યથાક્રમે અધિકાર શુદ્ધિપૂર્વક તાત્પર્યાર્થ રૂપ વ્યાખ્યાન કરવામાં આવે છે. જુઓ, શિવકુમાર મહારાજા આદિને માટે આ ગ્રંથની રચના થઈ એમ જ્યારે એ કહ્યું છે એ તો ખરેખર તો એ ઉપચારથી કહેવાયું છે. વ્યવહારથી તો એમ કહેવાય કે આ ગાથાઓ દ્વારા શુદ્ધ આત્મતત્વ અને બીજા પણ તત્વો એટલે કે નવ તત્વની વાત છે. તો એ નવ તત્વની વાત જે છે એમાંથી જે સાર કેવો છે એ સાર કહેવા ને માટે આ ગ્રંથની રચના થઈ છે. જ્યારે આ શુદ્ધ આત્મતત્વ આદિ સારભૂત અર્થને એમણે ગ્રહ્યો એટલે એમણે તો ત્યાંથી ભગવાનની વાણી સાંભળી અને એ વાતને આત્મસાત કરી, તો એ જ વાતને એમણે અહીંયા દર્શાવવી છે. એટલે એમણે એ વાત
પ્રભુની વાણીમાંથી પ્રાપ્ત થઈ. છ દ્રવ્યો અને એમાં પાંચ છે તે અસ્થિકાય છે અને કાળ દ્રવ્ય છે તે અસ્થિકાય નથી, પણ એ છઠ્ઠું દ્રવ્ય છે. અસ્થિકાયની વાત પછી આગળ આપણે લઈશું ત્યારે એનો વિસ્તાર વધારે સમજીશું. તો એવા છ દ્રવ્યમાં પછી જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એના સંબંધની વાત લઈ અને નવ તત્વની વાત લીધી. પણ એમાં મૂળ વાત શું છે? મૂળ વાત તો એ છે કે પોતાનું સ્વરૂપ, પોતાનું જીવનું પોતાનું સ્વરૂપ. તો એ પોતાનું સ્વરૂપ વર્તમાન પર્યાય અપેક્ષાએ અને મૂળ દ્રવ્યની અપેક્ષાએ, એટલે અંતર તત્વની વાત આવી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ અંતર તત્વ છે. અને બહિર્તત્વ એટલે પોતાના જે ભાવ છે તે બહિર્તત્વ છે. પરલક્ષે થતા ભાવ છે તે બહિર્તત્વ છે. એમાં દયાદાન ભક્તિના ભાવ હોય કે વ્રતના ભાવ હોય તે શુદ્ધાવ છે, એ પણ બહિર્તત્વ છે. તો એવા અંતર્તત્વ અને બહિર્તત્વ, તો એને જ્યાં જે રીતે સમજાવવા છે ત્યાં તે રીતે સમજાવ્યા છે, એટલે કોઈ અપેક્ષાએ મુખ્યતા અને ગૌણતાથી વાત કરવામાં આવી હોય તો એવું જે કરવાનું થયું છે, એ સમજાવવાનું જે થયું એ કારણ છે, તે વ્યવહાર કારણ છે. અને શિવકુમાર મહારાજ આદિ એમને સમજાવવું, એમ શિષ્યોને સમજાવવું, એમના પ્રતિબોધન અર્થે આની રચના થઈ એમ કહેવું, એ તો ઉપચારથી કથન છે. અને નિશ્ચયથી શું છે? નિશ્ચયથી તો એમ છે કે કુંકુંદાચાર્ય ભગવાને પોતે એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો પોતે પોતાના જ્ઞાન ભાવે જ એ વખતે પણ પરિણમી રહ્યા છે. એટલે આ શાસ્ત્રની જયારે રચના થાય છે એ વખતે કુંકુંદાચાર્ય ભગવાન તો પોતે પોતાના ભાવે જ પરિણમી રહ્યા છે. તો અહીંયા આપણે એ વાત કરતા હતા, ફરીથી એક વાત એ વાત રિપીટ કરી અને સાથે પછી પૂરું કરીએ છીએ. વાત એ હતી કે કુંકુંદાચાર્ય ભગવાને આ શિવકુમાર મહારાજા આદિની માટે આ શાસ્ત્રની રચના કરી એમ કહેવું, એ તો ઉપચાર છે. અને ખરેખર તો આ જે છ દ્રવ્ય અને નવ તત્વ દ્વારા અંતર તત્વ અને બહિર્તત્વની વાત કરવી એ વ્યવહાર કારણ છે. એવું પ્રરૂપણ કરવું, કેમ કે એમને એવું કરુણા ભાવ આવ્યો માટે એમણે એવી પ્રરૂપણા કરી અંતર્તત્વ અને બહિર્તત્વને સમજાવ્યું છે, તો એ વ્યવહાર છે. અને નિશ્ચય શું છે? તો કે નિશ્ચય એ છે કે આ શાસ્ત્રની રચના વખતે પણ કુંકુંદાચાર્ય ભગવાન તો પોતે પોતાના ભાવમાં જ હતા, અને પોતાના ભાવમાં જયારે હતા તો આની રચના સ્વયં એવી થઈ ગઈ છે, એ નિશ્ચય છે. તો એ રીતે નિશ્ચય, વ્યવહાર અને ઉપચાર દ્વારા આ શાસ્ત્રની રચના થઈ છે. એટલે એ શાસ્ત્રના કરતા તો કુંકુંદાચાર્ય ભગવાન છે. એટલે અહીંયા ચોથા શ્લોકની અંદર એ વાત લીધી કે અહીંયા પહેલા સૂત્ર કરતા એવા કુંકુંદાચાર્ય ભગવાને મૂળ પદાર્થોનું પંચાસ્તિકાય એટલે પાંચ અસ્તિકાય અને છઠ્ઠું કાળ દ્રવ્ય એમ છ દ્રવ્યની વાત પહેલા લીધી છે આ શાસ્ત્રમાં. પ્રથમ અધિકારને વિશે એ વાત લેવામાં આવી છે અને પછીથી બીજા અધિકારની વાત, નવ પદાર્થની વાત એ બીજા શ્લોકમાં, એટલે એના પછીના શ્લોકમાં, પાંચમા શ્લોકમાં કહેશે. અને પછી બીજા અધિકારના અંતમાં જે મોક્ષ માર્ગની વાત લીધી છે એ છઠ્ઠા શ્લોકમાં કહેશે. એ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત જયી.